तापी नदी में गंदगी दूर करने उकाई डेम में पानी छोड़वामां आव्यु छे। सूरत नो कोझियो ओवरफ्लो थता वाहन व्यवहार माटे बंद करवामां आव्यो छे। सूरत शहर में छेल्ला 10 दिवस थी मुगलीसरा, शाहपुर, वेसु, डुम्मस, रांदेर झोन साथ अडाजन सहित विस्तारों के जेमा पीवाना पानी में दुर्गंध आता मनपा कमिश्नरे उकाई डेम में पानी छोड़वा रजूआत करी थी। जेना संदर्भे डेम में 24 कलाक में 17,000 क्यूसेक पानी छोड़वामां आव्यु। जेना पगले सूरत नो रांदेर अने कतारगाम ने जोड़तो कोझवे ओवरफ्लो थई जवाने कारणे बंद करवामां आव्यो छे। उकाई डेम માંથી કોઝવેમાં નવા પાણીની આવક થતાં પાણીનું શુદ્ધિકરણ પણ થયું। ગઈકાલ સાંજથી ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા અંદાજે 10 વાગ્યા સુધીમાં કોઝવે ઓવરફ્લો થયો। સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જ કોઝવે ઓવરફ્લો થતા હોય છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું, કોઝવે પાણીથી છલકાઈ ગયો। કોઝવે ઓવરફ્લો થતાની સાથે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરી દેવાયો। રાંદેરથી કતારગામના સિંગણપુર 4 રસ્તા તરફ જવા માટે હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર આ કોઝવે મારફતે થતો હોય છે। એકાએક કોઝવે ઓવરફ્લો થયો, વાહન વ્યવહાર ઠપ્પ થયો। તારીખ 6 મેના દિવસે વહીવટીતંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પાણી છોડાતા તાપી કાંઠાના ગામોને એલર્ટ કરી દેવાયા, જેથી કરીને નાના અવરજવર કરતા લોકોને જાનમાલનું નુકસાન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી। સુરત સિંચાઈ વર્તુળ દ્વારા સુરત અને તાપી જિલ્લાના મામલતદારને આ અંગે માહિતી આપવામાં આવી। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ ભર ઉનાળે પહેલીવાર છલકાયો। પાણીની આવકથી તાપી નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું, લોકો જોવા માટે ઉમટી પડ્યા। કાકરાપાર ડેમની ઊંચાઈ 160 ફૂટ છે, પરંતુ હાલમાં 161.80 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।